ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો આપણે અત્યારે આગળના વિડીયોની અંદર એવું જોયું કે ભાઈ ઉમદા વાયુઓ જે ખરા તે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી, પણ નીલ બાટલેટ નામના વૈજ્ઞાનિકે ઝિનોનની PTF6 સાથેની પ્રક્રિયાથી એક લાલ રંગનું ઝિનોનનું સંયોજન બનાવ્યું. ત્યારથી ખબર પડી કે ઝિનોન જેવા સંયોજનો જે ખરા તે પ્રક્રિયા કરી શકે અને તે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે પ્રક્રિયા કરી શકે. તો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કયા, તો તેની બી ચર્ચા કરી, ઓક્સિજન અને ફ્લોરિન. તો હવે એ ઝિનોન જે કરવું એ ઓક્સિજન સાથે બી પ્રક્રિયા કરી શકે અને ફ્લોરિન સાથે બી પ્રક્રિયા કરી શકે. તો મેં અહીંયા હેડિંગ માર્યું છે ઝિનોન ફ્લોરિન સંયોજનો. મતલબ એવો થઈ ગયો કે ઝિનોનના સંયોજનો જે ખરા, એટલે કે ઝેનોન એક્સી, એ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી જુદા જુદા પ્રકારના જેમ કે XCF2 કે XCF4 કે XCF6 જેવા સંયોજનો બનાવી શકે. પરંતુ પ્રક્રિયા પરિસ્થિતિ ને આધારે સંયોજનો બનાવી શકાય. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમારે પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખવી પડે તો આવા સંયોજનો જે ખરા તે તમે બનાવી શકશો. ભાઈ કયા કયા સંયોજનો, તો કે XCF2, બીજું XCF4, ત્રીજું XCF6, આવા સંયોજનો આપણે બનાવવાના છે. તો બનાવીએ, પહેલા આવા સંયોજનો બનાવીએ તેના માટે સૌથી પહેલા ઝિનોન XC જે ખરું, પહેલી વાર તો કે XC જે લેવાના એ ગેસિયસ સ્થિતિમાં અહીંયા લખેલું હશે વધુ પ્રમાણ, બરાબર ધ્યાન જોતા જતો, અને એની એની અંદર ફ્લોરિનની પ્રક્રિયા જે કરવાના એમાં તમને 673, 573, 873 યાદ રાખવાનું છે. આવી રીતના 673 કેલ્વિન તાપમાન, 1 bar દબાણ, બરાબર, અને નિકલની ટ્યુબમાં આ કામ કરવામાં આવતું હોય, ત્યારે તમને મળે XCF2, એને ઝિનોન ડાયફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. નામ લખવું હોય તો તમે લખી શકો અને એ તમને સોલિડ અવસ્થામાં. આ તમારી પહેલી રિએક્શન જે તમે XCF2 બનાવી દીધી. સેકન્ડ નંબરની વાત કરીએ તો ઝિનોન લેવાના અને એ બી ગેસિયસ ફોર્મમાં, પણ ત્યાં તમને 1:5 પ્રમાણ લખેલું હશે. જરાક જોજો ધ્યાનથી, 1:5 પ્રમાણ તમને લખેલું હશે અને ત્યાં તમને XCF2 કરેલું હશે. એ બહુ સરળ, અને 673 થી વચ્ચે આવે 573 કેલ્વિન તાપમાન. આ 673, 573, 873 એમ યાદ રાખી લેવાનું. અને યાદ રાખી લો 7 bar દબાણ, કેટલું, 7 bar દબાણ. જ્યારે પ્રક્રિયા થાય ત્યારે XCF4 સંયોજન બને, જેને ઝિનોન ટેટ્રાફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે, અને એ પણ તમને સોલિડ ફોર્મમાં મળી શકે. થર્ડ નંબરની રિએક્શન જે કરી તે ઝિનોન ગેસિયસ, પણ એનું 1:20 નું પ્રમાણ હશે. તમે જોજો અંદર, આ અગત્યનું છે. અને તમારે એની પ્રક્રિયા જે કરી તે 3F2 સાથે કરવાની છે, અને 873 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા તમે કરશો. તાપમાન બી યાદ રાખવાનું છે 60 થી 70 bar દબાણ, 60 થી 70 bar દબાણ. તમે જોશો 1 bar, 7 bar, 60 થી 70 bar. સંયોજન કયું બનવાનું, તો કે XCF6 આ સંયોજન તમારું બનવાનું, જે તમારા 3 સંયોજનો બની ગયા. તો આવા તમે ઝિનોન ફ્લોરાઇડના સંયોજનો જે ખરા તે જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિને આધારે હું કરી શકો, બનાવી શકો. હવે તો કે હવે એની નીચે એવું લખેલું છે કે જો ઝિનોન ટેટ્રાફ્લોરાઇડ 143 કેલ્વિન તાપમાને, ઝિનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે XCF4, એ 143 કેલ્વિન તાપમાને બરાબર ધ્યાન આપજો O2F2 સાથે પ્રક્રિયા કરી XCF6 સંયોજન બનાવે. તો કેવી રીતના લખીએ, તો કે XCF4 વત્તા O2F2 અને એના ઉપર આવશે 143 કેલ્વિન તાપમાન, અને આ F આની અંદર જોડાઈ જશે એટલે FeH6 વત્તા હું બની જશે O2.
તો ઝિનોન હેક્સાફ્લોરાઇડ જે કરો તે આ રીતના બી બને અને આ રીતના પણ બને O2F2 સંયોજન આપણે જાણતા છે એના વિશે આપણને ખબર છે એટલે આપણે આ લખી શકીએ હવે આ જે સંયોજનો છે જે તમે લખ્યા કે XeF2 બરાબર કે પછી XeF4 કે પછી XeF6 તો મે એની અંદર છે ને ભૌતિક સ્થિતિ લખ્યા કરતો છું અહીં સોલિડ 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 તો આ સંયોજનો ઘન અવસ્થામાં હોય ઘન અવસ્થામાં હોય તો આ એના ભૌતિક ગુણધર્મની વાત થયા તો એ લોકો ઘન અવસ્થા ધરાવે સ્ફટિકમય રંગવિહીન ઘન પદાર્થો છે ઘન અવસ્થામાં છે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉદ્વીકરણ પામે ઉદ્વપાતન પામે પામે આ બી લખી શકો તમે ઉદ્વપાતન એટલે સોલિડ નું ડાયરેક્ટ ગેસમાં રૂપાંતર થઈ જાય એને ઉદ્વપાતન તરીકે ઓળખવામાં આવે તેવો પ્રબળ તેવો પ્રબળ ધ્યાન આપજો પ્રબળ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટો છે ફ્લોરિનેટિંગ એજન્ટ છે એજન્ટો છે બરાબર એટલે કે ફ્લોરિનેશન કરતા તરીકે ઓળખવામાં આવે અને પાણીના અલ્પ જથ્થામાં અને પાણીના અલ્પ જથ્થામાં અલ્પ જથ્થામાં માં જળ વિભાજન થતા વિભાજન થતા એટલે કે એનું જળ વિભાજન થઈ જાય પાણીનું અલ્પ પ્રમાણ લેવું તો પણ જળ વિભાજન થઈ જાય અને જળ વિભાજન થઈ જાય તો જેમ કે એકાદ એક્ઝામ્પલ લખીએ ટ્વાઇસ XeF2 અને પાણી સાથેની એની પ્રક્રિયા લખીએ તો એનું જળ વિભાજન થતા વસ્તુ જે મળે એ બહુ અગત્યની અને એ પરીક્ષાની અંદર પૂછાય તો કે ઝિનોન મળે Xe HF મળે O2 મળે પછી રિએક્શન બેલેન્સ કર્યા કરવાની F4 છે એટલે અહીંયા 4 લખી દેમ હાઇડ્રોજન પાણીના અણુ 2 કરી દેમ તો જ ને ઓક્સિજન 2 થઈ જશે અને ઝિનોન 2 છે તો આ રિએક્શન બી પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે કે પાણીમાં જળ વિભાજન થાય આ બી તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કેટલા ગુણધર્મ છે એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે હવે કેટલાક આ જે સંયોજનો છે એના કેટલાક બંધારણો જોવાના છે આપણે તો એના આકાર બી જોવાના અને બંધારણ બી જોવાના કોના XeF2 XeF4 અને XeF6 ના બંધારણ અને એના આકાર બી જોવાના હું આને કાઢ નાખતો છું જરાક ધ્યાનથી જોજો ઓકે હવે જરાક એના બંધારણની ચર્ચા કરીએ તો પહેલું સંયોજન છે મારી પાસે XeF2 શું છે XeF2 એ રેખીય આકાર ધરાવે એ રેખીય આકાર ધરાવે પણ આપણે એવું જાણીએ કે ભાઈ ઝિનોન જે કરો એ તો 18મા સમૂહનું તત્વ એટલે એની બાહ્યતમ કક્ષામાં જો હું પહેલા સંયોજનની વાત કરું તો XeF2 ની વાત કરીએ તો એનું બંધારણ જે કરું તે કઈ ટાઈપનું આવે અને રેખીય છે કેવું છે રેખીય એ હું તમને કહી દઉં રેખીય છે પણ આપણે જાણીએ કે ઝિનોનની બાહ્યતમ કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન જો ઝિનોન ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે તો આ ફ્લોરિન સાથે અને આ પણ ફ્લોરિન સાથે તો એનો એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાયો એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાયો તે સિવાય એના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે જોડ છે એ જોડ જે ખરી તે તમારે બતાવવી પડે અને તે તમે આવી રીતના બતાવી શકો ચોપડીમાં બી ઉલટું સુલટું આપેલું હોય કોઈ વાંધો નહીં આ બી ચાલે આ રીતના બી ડ્રો કરી શકો રેખીય આકાર કોનો આકાર કયા પહેલા સંયોજનનો રેખીય આકાર હવે એ જ રીતના જો મેં બીજા સંયોજનની વાત કરું તો XeF4 છે અને એ આકાર કેવો તો કે એનો સમતલીય સમચોરસ આકાર હશે સમતલીય સમચોરસ સમતલીય લીય સમચોરસ સમચોરસ તો આમાં આપણને જોઈને ખબર પડે કે ઝિનોન સાથે જે ફ્લોરિન જોડાયેલા છે તે કેટલા જોડાયેલા તો કે 4 તો તમે જોડી શકો જેમ કે મેં અહીંયા લખી દેમ ઝિનોન અને મેં અહીંયા ફ્લોરિન લખ્યો બીજો ફ્લોરિન જે કરો તે મેં અહીંયા લખી દેમ આ ફ્લોરિન ત્રીજો અહીંયા લખી દીધો ચોથો અહીંયા લખી દીધો તો એ ઝિનોનના 4 ઇલેક્ટ્રોન વપરાયા તો સીધી સિમ્પલ વાત છે કે 4 ઇલેક્ટ્રોન વપરાયા હોય તો પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ખરા તે આપણે દર્શાવી શકીએ તમે બી દર્શાવી શકો આ રીતના દર્શાવો આ અબંધકારક આ બી અબંધકારક દર્શાવી શકો અને એને કહેવાય સમતલીય સમચોરસ આકાર બી તમે બતાવી શકો આ થઈ ગયું બરાબર તો આ તમારો આકાર જે ખરો તે સમતલીય સમચોરસ થઈ ગયો ત્રણ નંબરની વાત કરીએ તો XeF6 છે ભાઈ XeF6 જે ખરો એ વિકૃત અષ્ટફલકીય આકાર ધરાવે વિકૃત અષ્ટફલકીય આકાર ધરાવે તો કે ભાઈ કેવું બંધારણ હશે તો કે આપણને ખબર પડે દીકરાઓ
આ ફ્લોરિન બરાબર આ ફ્લોરિન હવે તો આપણે થોડી વસ્તુઓ જાણીએ તો આ બી ફ્લોરિન આવી અને આ અષ્ટફલકીય આકાર થાય તમે કદાચ જાણતા છો મારે કહેવાની જરૂર છે આ અષ્ટફલકીય આ ઉપર બરાબર આ રીતના અને આ બી અષ્ટફલકીય બતાવે પણ આમાં છે ને તે ઝિનોનના 6 ઇલેક્ટ્રોન વપરાયા તમે જોશો તો ઇલેક્ટ્રોન વપરાયા 6 ફ્લોરિન સાથે ભાગી જાય પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બાકી તે તમે અહીંયા બતાવો તો એ વિકૃત કહેવાય આકાર થોડો વિકૃત કરી નાખે એટલે એ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડને લીધે એનો આકાર જે ખરો તે વિકૃત થઈ જાય એટલે એને વિકૃત અષ્ટફલકીય આકાર તરીકે પણ ઓળખવામાં